उड़ीसा के जिलों के नाम बोलिए और जिलों के कैपिटल के नाम बोलिए। बताओ भाई जिलों के कब से कैपिटल होने लग गए? तो बने वीडियो तो मैं जो ली था। हाँ वो मुद्दा नहीं बस तो ये चाहिए कि शुंखरेकर दरेक जिला ना कैपिटल हो होता। તો ગુજરાતનું ઉદાહરણ લઈએ આપણે ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ મહીસાગર અરવલ્લી ગીર સોમનાથ ભૂમિ દ્વારકા બધા એવા જિલ્લાઓ છે જે જિલ્લાઓનું નામ અલગ છે પરંતુ એનું કેપિટલ અલગ છે જેમ કે બનાસકાંઠાનું કેપિટલ પાલનપુર છે કચ્છનું કેપિટલ ભુજ ગણાય છે દેવભૂમિ દ્વારકામાં જામ ગંભાળિયા ગીર સોમનાથની અંદર વેરાવળ એવી રીતે મહીસાગર અલવરી અલગ 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 સાબરકાંઠાની અંદર પણ જોશે અલગ અલગ જોઈશે એના કેપિટલ ગણવામાં આવે છે તો એવી રીતે ડિસ્ટ્રિક્ટના પણ કેપિટલ એટલે કે એના મેઇન સિટીઝ હોય છે જ્યાં આગળ જિલ્લા પંચાયત અથવા તો તમામ જે મોટી મોટી કચેરીઓ હોય છે એ આવેલી હોય છે એટલા માટે જે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિસ્ટ્રિક્ટ કેપિટલ હોય છે કે નથી હોતા સો એ ગુજરાતના કેસમાં આપણે જોઈ શકીએ છીએ ઘણી વાર કેવું થાય અમદાવાદ છે તો અમદાવાદનું ડિસ્ટ્રિક કેપિટલ અમદાવાદ જ છે આણંદ છે તો આણંદ જ છે તો એટલા માટે થઈને આ જે છે ગુજરાતમાં બને છે ને કદાચ ભારતના બીજા રાજ્યોમાં પણ આવું હોઈ શકે છે કે જે જિલ્લાનું નામ અલગ હોય એનું જે એનું કેપિટલ છે એ અલગ હોઈ શકે છે એટલા માટે જે ડિસ્ટ્રિક કેપિટલનો વિવાદ છે તો હા જે ડિસ્ટ્રિક્ટ હોય છે એનું કેપિટલ એક મેઇન સિટી હોય છે